મંત્રી રાગજુ પટેલના અધ્યક્ષ સ્થાને દ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૌપાખંડમાં સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તો કેબિનેટ મંત્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂપિયા અગિયાર લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા રાજ્ય સરકાર અને ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કના સહયોગથી અકસ્માતમાં અવસાન પામેલા ખાતેદાર ખેડૂતોના પરિવારોને દુઃખની ઘડીમાં મદદરૂપ બની શકાય તે હેતુથી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સહકારિતા વિભાગ દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના લાગુ પાડવામાં આવે છે કોઈ ખેડૂતનું અકસ્માતમાં અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો સરકાર ખેડૂતોની તમામ સમસ્યા ઉકેલવા માટે અને તેમને સાથ સહકાર મળી રહે તે માટે સતત કટિબદ્ધ છે કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત રસી કબા નીરુબા જાડેજાના વારસદારને રૂપિયા એક લાખની રકમનો ખાખરા ગામના ખેડૂતો અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વાંકિયા ગામના ખેડૂત નરસિંહ બીમાણીના વારસદારોને ક્રમશઃ રીતે રૂપિયા પાંચ પાંચ લાખની રકમોનો ચેક અર્પણ કરાયો હતો પ્રકાશ બસિયા સાથે